सा तिथ साम्प्रा वैकोठ्यं विष्णु वल्लभा। तदा सुसर्व सौभाढ्यं दिव्या गृहा विजानति। महाराज बोला छे, हे जन्मेंजय, त्यार पछी बधाय देवताओ तरत वैकुंठ मां पहोंची गया अने वैकुंठ मां भगवान विष्णु नु परम प्रिय दिव्य धाम अने वैकुंठ नी आखी लीला बतावी के वैकुंठ केवू सुशोभित छे। मणि जड़ी तेनी दीवालो सुंदर चित्रों थी आवू वैकुंठ शोभी रह्यो छे। एमा बे द्वारपाळो એના દ્વારપાળો સોનાની છડી લઈ અને ચોકી પેરો ભરી રહ્યા છે। આવું તો વિષ્ણુનું વૈકુંઠ છે। વૈકુંઠ ની અંદર પહોંચે, ત્યાં પહોંચીને કહ્યું કે તમારામાંથી એક જણ અંદર સહી શકે ભગવાનને જણાવો કે આપના દર્શન કરવા અમે આવ્યા છે। બ્રહ્મા અને શંકર આદિ દેવતાઓ દરવાજા આવીને ઉભા રહી ગયા છે। દેવતાઓની વાત સાંભળી વિજય તરત જ વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યો અને વાત કરી, દેવાદિદેવ પ્રભુ, આપ તો શત્રુઓને મારનારો, અત્યારે બધાય દેવતાઓ આપણા દ્વારે આવી અને ઉભા છે। ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દેવતાઓ, આપ યોગ્ય આસન પર બિરાજો અને દેવતાઓને યોગ્ય આસન આપ્યું છે। કયું તમ બધા એક સાથે અહીંયા શા માટે આવ્યા છો? એક સામતા બધા અહીંયા શા માટે આવ્યા છો? તમે બધા આટલા બધા ચિંતિત કેમ છો? ને ઉદાસીનું કારણ, અને ઉદાસીનું કારણ કહે છે કે મહિષાસુરે મારું સ્વર્ગ છીનવી લીધું છે। અમે કેટલાય સમયથી સ્વર્ગને છોડી એક ગુફાનો આશરો લઈને ગુફાઓની અંદર ભટકી રહ્યા છીએ। અને આ મહિષાસુર એટલો બળવાન છે, તેને સ્ત્રી શક્તિ સિવાય કોઈ મારી ન શકે। બ્રહ્માજીના વરદાનને લીધે દુષ્ટ દાનવ આજે એકદમ મદમસ્ત બની થયો ગયો। આમ તે મહિષાસુર દ્રઢ હતો અને વરદાન મેળવવામાં વધારે સિદ્ધ થયો છે। ભૂમંડળનો ભાર વાહન કરનાર ભગવાન, ભક્તો ઉપર દયા કરવી એ આપનો સ્વભાવ, માટે આ દૈત્યનું મૃત્યુ કઈ રીતે થશે તમે અમને જણાવો। અને દેવતાઓની વાત સાંભળી ભગવાન વિષ્ણુ મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું, તેઓ કહેવા લાગ્યો કે આપણે પહેલા મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું પરંતુ એ મરાયો નહીં। હવે જો બધાય દેવતાઓ તેનાથી કોઈ અત્યંત સુંદર અને સુયોગ્ય દેવી જો અહીંયા પ્રગટ થાય તો એ દેવી મહિષાસુરને યુદ્ધમાં મારે, એ સિવાય કોઈ મહિષાસુરને મારી પણ ન શકે। અને સેંકડો પ્રકારની માયાઓ જાણનારે મહિષાસુરને મારવા માટે આપણી બધાની શક્તિ અંશમાંથી પ્રગટ થયેલી દેવી જ આ સમર્થ કાર્ય કરી શકે। માટે તમે બધા તમારી શક્તિને બહાર લાવો, આપણા બધાની પત્નીઓ પણ દેવીની પ્રાર્થના માટે હાજર થાય, જેને લીધે મહાશક્તિ અહીંયા પ્રગટ થાય ને તેમનું તાકાત અદ્ભુત્ય બને અને એ પછી સર્વ દેવતાને સુખ આપનારી જગદંબાનું પ્રાગટ્ય થાય અને પ્રાગટ્ય થતા એ જગદંબા આપણા બધાના દુઃખ ભાંગે। ભગવતી ભાંડોત્રી 900,000 લોબળિયાળી, માં ભુવનેશ્વરી પ્રગટ થાય, માં અંબા પ્રગટ થાય, માં દુર્ગા પ્રગટ થાય, કોઈ ના કોઈ સ્વરૂપે માં શક્તિ અહીંયા પ્રગટ થાય ને મહિષાસુરનો વધ કરે। માનું આરાધ્યન કરે, ભૂતેષુ માં
शक्ति रूपेण संसिता या देवी सर्वभूतेषु मा शक्ति रूपेण संस्थिता नमतसे नमो आराध्यन करे। व्यास जी महाराज कहे कि देवादिदेव भगवान विष्णु ऊपर ना वचनों पूरा थाय त्या तो ब्रह्मा जी ना मुख मा थी एक महान तेज पुंज प्रगट थयो अने आ तेज दिव्य हतो ते लाल रंग नु छे। त्यारबाद भगवान शंकर माथी एक अद्भुत तेज प्रगट थयो अने आवा आवा तेज प्रगट थवा लाग्या अने दैत्य माते आ भयंकर आश्चर्यजनक गर्जनाओ थवा लागी छे। नमोस्तुते सरस्वती त्रिशूल चक्रधारिणी हे भगवती त्रिशूल चक्रधारिणी छो तारू प्रगट्य रूप एवं बतावा कि जेती करीने तारा हथियार ना सहाय वड़े आ दैत्य मराय। महादेवी महाशक्ति भवानी भव पल्लभा हे महादेवी हे महाशक्ति हे मां भवानी भव भय हारिणी दुर्गे परिषि शुभदेशी परात्परेशी वंदे महेश दाई करुणा माँ लक्ष्मी ने विनंती करे कि माँ लक्ष्मी रूपे आप प्रकट थाओ। नमस्कल्ला वासिते नारायणी नमो नमः हे मां कृपा करो कृपाम करो जगन्मार्त में हे तस जसम हे मां कृपा करो। અહીંયા કહેવાય બધા દેવતાઓ માં જગદંબિકાનું આરાધ્યન કરે છે। માને કહે છે કે માં તું સર્વસ્વ આપનારી છો માટે હે દેવી હિમાલય જેવા હિમાલય દિવ્ય કઠોરને તું જગદંબા સ્વરૂપે જો તું હિમાલયની અંદર પ્રગટ થતી હોય તો માં અમે તો દેવતાઓ છીએ તારા અંશજો છીએ તો તું કેમ પ્રગટ ન થા। અને માં ભગવતી બધા ભક્તોનું દુઃખ જાણે એક પ્રાદુર્ભાવ થયો આકાશમાંથી વીજળીનો કડાકો થયો અને દુદુંબિત નગારાઓ લાગ્યા અને દેવતાઓ ગાંધર્વો કિન્નરો માની સ્તુતિ કરે છે। માની સ્તુતિ કરતા કરતા માને વિનવે છે શું કહે છે માં રીધી દે
अष्टनवा निधि दे वंश मा वृद्धि दे बापवानी वंश मा वृद्धि दे बापवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी आशा संपूर्ण कर दास जानी सजन सो हित दे कुटुंब से प्रीत दे जंग मा जीत दे मा भवानी जंग मा जीत दे मा भवानी जंग मा जीत दे मा भवानी हे माँ तू तो सर्व देनारी छो माटे तने प्रार्थना करिए अने माँ भगवते नी स्तुति करे छे जय जय भगवती देवी नमो वरदे जय जय पाप विनाशिनी बहु फल दे हे भाव भरेली भबकेली पर्वत पर खेली कमर कसेली संग सहेली साधेली बन चंपक वेली माय भरेली थोड़ सहेली सनगारी चामुंडा चंडी ध्रजा प्रचंडी असुर विखंडी अवतारी असुर विखंडी अवतारी माँ असुर विखंडी अवतारी असुर विखंडी अवतारी त्यारे साहेब महिषासुनी मर्दनी जे महिषासुर नो वध करवा माटे मां प्रकट होता है त्यार आई गिरी नंदिनी नंदी विनोदी विश्व विनोदी नंदी दे विश्व विनोदी के गिरिवर गिरव्यनी वा सिनी विश्व विलोसिनी जोड़ दे विश्व भगवती हे शक्ति निम्बार विद्या रूपिणी हे माँ साहे भाई जी बहुत मानी तपस्या करे आमा माने प्रकट थाव पड़े जय 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 हे महिषा सुर मर्दिनी रम्य कर दिनी शैल सुते